નમસ્તે બાળ મિત્રો, આપણે આજે ધોરણ 1ની ચિત્રકલામાં વાતચિત્ર શીખીશું. હવે અહીંયા કીધું છે કે તમારી ચિત્રપોથીમાં ચોરસ આકાર દોરો, એટલે કે ઘરે જે તમારી ચિત્રપોથી હોય એમાં ચોરસ આકાર દોરી તેમાં આ જ પ્રમાણે ટમેટું રીંગણના આકારો ઓવરલેપ કરી અને વાતચિત્ર દોરો. વાતચિત્રમાં મનપસંદ રંગો પૂરો. રંગ પૂરવા કયા કલરનો ઉપયોગ કરવાનો છે? તો પેન્સિલ અથવા પેસ્ટલ કલર. એવી જ રીતે અહીંયા જુઓ, ગોળ રંગોળી દોરી છે, એમાં છે ટમેટું રીંગણ મરચું. એવી જ રીતે તમને અહીંયા કને ડાબી બાજુ વર્તુળમાં ભાત ચિત્ર દર્શાવી છે, એટલે આ ચિત્ર દર્શાવી છે. વર્તુળમાં ટમેટું રીંગણ અને મરચુંના આકારો એકબીજા સાથે ઓવરલેપ છે, એટલે કે એકબીજાના ઉપર આમ વ્યવસ્થિત દોરેલા છે. જો આને ઓવરલેપ કહેવાય, બરાબર. જો રીંગણા ઉપર મરચું છે, ટમેટું પણ રીંગણાના ઉપર દોરેલું છે. આ જ રીતે વમણયુક્ત રેખા ઉપર ઓવરલેપ થાય છે, એટલે આ જે રેખા છે રીંગણની એના ઉપરથી જ, એટલે વમણ રેખા કહેવાય આને, એના ઉપરથી જ આવી રીતે આમ ટમેટું થાય છે, દોરાય છે, બરાબર. જ્યાં ઓવરલેપ થતું હોય ત્યાં રંગ બદલાય છે. જુઓ, અહીંયા ઓવરલેપ થયો, આના ઉપર થયું, એટલે અહીંયા રંગ બદલાણો, યલો કલર આવ્યો, અહીંયા પણ લાલ કલર છે. એવી રીતે ઓવરલેપ થતું હોય ત્યાં રંગ બદલાય છે, તે સમજ કેળવો, એટલે તમને ખબર જ પડી જાય ઉપર જે આવે છે ત્યાં રંગ બદલાય છે. જો રીંગણનો જ કલર કરી દઈએ આપણે આખો, તો ખબર ન પડે ને કે આ ટમેટાનો ભાગ છે. એવી રીતે હવે જમણી બાજુ આપેલા ભાત ચિત્રની અપૂર્ણ રેખાકૃતિને પેન્સિલ વડે પૂર્ણ કરવાની છે, તો આ રીતે પેન્સિલ વડે આને પૂર્ણ કરવાની છે. આ રીતે બધી રેખા પૂર્ણ કરી અને તેમાં કયો કલરનો ઉપયોગ કરવાનો છે? પેન્સિલ કલર અથવા તો પેસ્ટલ કલર. હવે યાદ રાખો, આકાર એકબીજા પરથી પસાર થાય ત્યાં તે ઓવરલેપ થયા તેમ કહેવાય. હવે જુઓ, અહીંયા તમે રેડ કલર પૂરશો તો અહીંયા પણ રેડ પૂરશો, અથવા તમને જે મનગમતો. પણ રીંગણનો કલર કેટલો આવશે? જે ઓવરલેપ થયા છે ત્યાં રીંગણનો કલર કરવાનો નથી, ત્યાં પછી મરચાંનો અથવા તો ટમેટાનો. અહીંયા જો ટમેટું છે તો અહીંયા ટમેટાનો કલર આવી જશે. હવે અહીંયા રેડ કલર કર્યો છે તો અહીંયા આપણે બીજો કલર પણ કરી શકીએ, એવી રીતે કલર કરવાનો છે.